सूरत शहर में श्वान करड़वानो त्रास दिन प्रतिदिन वधी रह्यो छे। शहर में दररोज 35-40 डॉग बाइट एटले के रखड़ता श्वान ना करड़वाना केस बने छे। श्वान करड़वानी अनेक एवी घटनाओ पण बनी छे जेमां नाना बाळक थी लईने वृद्धना जीव पण गया होय। बे केसमां तो श्वान करड्याना 2-4 महीना पछी अड़कवा थवाना पण किस्सा सामे आव्या छे। ત્યારે આવા સમયે શ્વાન કેમ આટલા આક્રમક બની રહ્યા છે તે જાણવાનો વીટીવીએ પ્રયાસ કર્યો, જેમાં વેટરનરી તજજ્ઞ પાસેથી કંઈક આવા કારણ પણ જાણવા મળ્યા। મુખ્ય કારણો તો અમુક એવા છે કે એક તો શહેરમાં જેમ વિકાસ થતો જાય છે તેમ ગીચતા વધતી જાય છે, એટલે જે કૂતરાઓને જે ફરવા માટે જગ્યા મળવી જોઈએ એને મળી શકતી નથી। ઘણા વખતે કૂતરાઓને પાર્લેજી ખવડાવતો એટલે એને વધારે પડતું એગ્રેશન એના બધા તાકાત વધારે આવી જાય, તો એના કારણે એની તાકાત એ કશે ને કશે વેડવવા માટે કદાચ આવી રીતની એ કરતું હોય, અને પ્લસ કે વધારે પડતું પ્રમાણ વધારે પડતું ઓવરફીડિંગ કરવાના કારણે પણ આ બનાવ બનતા હોય છે। ડોગ બાઇટની ઘટનાઓમાં વધારો અને શ્વાનોની આક્રમકતા માટે ડાયાબિટીસ અથવા તો સુગર લેવલ વધારે હોવાના મુદ્દાને તબીબો ફગાવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના જીવદયા પ્રેમીઓ હોય કે પછી સામાન્ય નાગરિકો હોય તેઓ સૌ કોઈ શ્વાન કરડવાના ત્રાસ માટે મહાનગરપાલિકાના મિસમેનેજમેન્ટને જવાબદાર ગણાવી રહ્યા છે। જે રીતના કૂતરાઓનું પ્રમાણ જે કરડવાનું છે એ ઘણું બધું વધ્યું છે, અને ખાસ કરીને શહેરોની અંદર જ આ વધ્યું છે। કારણ તો શું હોઈ શકે એ બહુ ખબર નથી, પણ તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલની અંદર રોજના 25-30 નવા કૂતરા કરડવાના કેસો આવી રહ્યા છે, એટલે ખૂબ ગંભીર વિષય છે। ગલી મોલનાથી લઈને બધી જગ્યા પર લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, અને આવી નાની મોટી ઘણી ખરી બીમારીઓથી કૂતરા પણ પીડાઈ રહ્યા છે। એટલે હું સરકારને એટલી વિનંતી કરું છું કે આપણે ભાષણબાજી ના કરતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આને ક્યાં સુધી પહોંચી વળીએ ને આ કેવી રીતે નાબૂદ થાય એના પર ધ્યાન આપે એવી મારી સમગ્ર તંત્રને વિનંતી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મામલે ગંભીરતાપૂર્વક કોઈ એક્શન પ્લાન બનાવે છે કે કેમ। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।